નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતના આજે લેવાયેલા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 ના અન્ય ઓરિજિનલ પેપરો તેમજ સ્વાધ્યાયન પોથીના તમામ વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. નીચે આપેલા શબ્દનું અનુલેખન કરો. અનુલેખન એટલે કે આપેલા શબ્દ જોઈને તમારે સુંદર અક્ષરે તમારી જવાબ નીચે આપેલી છે તમને સપ્લી એમાં લખવાના છે. નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો. તો અહીં પણ આપણને ચાર વાક્ય આપ્યા છે. સિંહ અપી સહ ગચ્છતિ અદ્ય શુક્રવાસર તત્ર રાજકુમારી સ્નાનમ કરોતિ અધુના સુખેન વસામિ. તો આ પાંચે ચારે ચાર વાક્ય તમારે વાંચીને સરસ અક્ષરે લખવાના છે. પ્રશ્ન 3, જોડકા જોડો. તો પહેલું ચિત્ર છે તે આપણે એક સામે તમારે એક કરીને લખવાનું. સસક સસલું. બે કરીને લખીશું સિંહ સિંહ. પછી આવે છે વેદાંત. વેદાંતમાં આપણે લખીશું પઠતી. મીરામાં આવશે ગાયતી અને સૈનિક સર્પમ મારિયતી. બરોબર, આ રીતે આપણે જવાબ રહેશે. પ્રશ્ન 4, માગ્યા મુજબ જવાબ આપો. નીચે આપેલી વસ્તુને ગણીને સંસ્કૃતમાં લખો. ચાર કમળ છે તો આપણે ચતવારી લખવાનું છે. પછી અહીં કેટલા મોબાઈલ છે તો કે 7. આપણે લખીશું શબ્દ. બે ચક્ર છે તો આપણે લખવાનું દ્વે. પાંચ પુસ્તક પંચ. નવ દડા તો સંસ્કૃતમાં લખવાનો 9. બરોબર, આપણે લખ્યું છે સંસ્કૃત શબ્દોમાં લખો એટલે શબ્દ લખવાના, અંક લખવાનો નથી. બરોબર, આપણે ચોક પાડેલી છે કે શબ્દમાં લખો. ત્યારબાદ છે વસ્તુને ગણીને અંકમાં લખો. તો પેલા છે એક સાયકલ એટલે આપણે લખવાનું એક. આ રીતે સંસ્કૃતમાં અંકમાં લખવાનું છે. ત્રણ આંખો છે તો સંસ્કૃતમાં લખવાનું ત્રણ. પછી કેટલી ઘડિયાળ છે તો કે 10, તો 10 લખવાના. પછી અહીં છોકરીઓ છે 11 અને પેન્સિલ છે 6. તો આ રીતે આપણે સંસ્કૃતમાં અંકમાં 6 લખવાના છે. એકંદરે સેલું પેપર છે. ઘડિયાળ જોઈને કેટલા વાગ્યા છે કે સંસ્કૃતમાં લખો. 1 વાગ્યો છે એક વાદનમ. 8 વાગ્યા છે અષ્ટ વાદનમ. 3 વાગ્યા છે ત્રિવાદનમ. 9 નવ વાદનમ. 7 વાગ્યા છે તો સપ્ત વાદનમ. ચિત્ર ઓળખો અને સંસ્કૃતમાં લખો. પેલું ચિત્ર કોનું છે? મોર મયુર. ઘડો ઘટહ. ચકલી ચટકહ. દાતડું લવિત્રમ. અને વિમાનમાં આવશે વિમાનમ. ત્યારબાદ ક્રિયા બતાવેલી છે તે ઓળખો અને તેને સંસ્કૃતમાં લખો. આ બાળક રમે છે એટલે ખેલતી. બરોબર, આ તમારા પાઠ્યપુસ્તકના ચિત્રો છે. હવે આ લખે છે એટલે આપણે લખીશું લિખતી. અહીં સાંભળે છે એટલે શૃણોતી. હવે અહીં વાંચવાની ક્રિયા ચાલુ છે એટલે પઠતી. અહીં આ છોકરી જે છે ગીત ગાઈ રહી છે એટલે આપણે લખીશું ક્રિયામાં ગાયતી. શું કે ચિત્ર બતાવેલી ક્રિયા ઓળખીને તેને સંસ્કૃતમાં લખો. આપણે માત્ર ક્રિયા જ લખવાની હતી, તેનું વાક્ય બનાવવાનું નથી. ત્યારબાદ જોઈએ માગ્યા મુજબ જવાબ આપો. આપેલા શબ્દોને સંસ્કૃતમાં શું કહેવાય? દીવો. તો એને કહેવાય દીપહ. મગર મકરહ. નદીને સંસ્કૃતમાં નદી જ કહેવાય. ફૂલ પુષ્પમ. અને ચમચીને કહેવાય ચમસહ. બરોબર, આ રીતે લખજો ચમસહ. એક જંગલ છે આપેલા વાક્યનું સંસ્કૃત કરો તો તેનું થશે એકહ વનમ અસ્તિ. સસલું દોડે છે સસકહ ધાવતી. નિશા બોલે છે નિશા વદતી. વિવેક જુએ છે વિવેકહ પશ્યતી. નોળિયો જાય છે નકુલહ ગચ્છતી. આ રીતે આપણે લખીશું. પ્રશ્ન 8, માગ્યા મુજબ જવાબ આપો. બરોબર, અહીં આપણને ક્રિયા આપેલી છે અને આ ચિત્રના અનુસંધાનમાં આપણે તે ક્રિયા પૂર્ણ કરવાની છે. તો અહીં આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જે લખવાની ક્રિયા છે તે કોઈ છોકરી કરી રહી છે. પાણી પીવાની ક્રિયા તો કે પીબતી. બરોબર છે, જે પીબતી છે એમાં પણ આપણે છોકરીનું નામ ગોતવાનું અને આ જે ઝાડ નીચે છોકરી બેઠી છે તે રેડિયો સાંભળી રહી છે એટલે શૃણોતી. આ ક્રિયા છે એ આ ત્રણ ક્રિયામાં છોકરીનું નામ આવવું જોઈએ. જેમ કે અહીં એક નામ છે નિશા, તો મેં લખી લીધું નિશા લિખતી એટલે આ છોકરી નિશા છે એમ આપણે માની લીધું. બરોબર, કોઈના નામ ફિક્સ નથી, આપણે સમજવાના છે. કોકિલા તો કોકિલા શૃણોતી અને શ્રીજા પીબતી. પછી બાકીની બધી ક્રિયા કોણ કરે છે? છોકરા. તો પછી તમે રોનકમાં મેં લખ્યું છે ક્ષિપતિ કે દડોજી ફેંકે એ રોનક છે એમ માનીને મેં લખ્યું રોનક ક્ષિપતિ. અને વિશાલહ તો મેં લખ્યું ખેલતી. હવે તમે લખો કે રોનકહ ખેલતી તો પણ ચાલે, વિશાલહ ક્ષિપતી તો પણ ચાલે, કારણ કે કોઈ બાળકનું નામ અહીં આપણને કહ્યું નથી કે કયો બાળક કયો છે એટલે આપણે રીતે લખવાનું. મનોજહ વદતી. વિવેક પશ્યતી. માધવહ પઠતી. વિમાનમ ઉડ્યતી. બરોબર, આ ક્રિયા ફિક્સ છે કે ભાઈ વિમાન ઉડીએ છે તો વિમાનમાં માત્ર ઉડ્યતે આવશે. ત્યારબાદ છે
ઉદાહરણ મુજબ પાંચ વાક્ય લખવાના છે. અદ્ય સોમવાસર, આજે સોમવાર છે. સ્વ મંગળવાસર, આવતીકાલે મંગળવાર છે. તો અદ્ય બુધવાસર, તો સ્વ શું આવશે આવતીકાલે? ગુરુવાસર. ય ગઈકાલે, શનિવાસર, તો આજે થશે રવિવાસર. સ્વ મંગળવાસર, અદ્ય સોમવાસર. ય મંગળવાસર, અદ્ય બુધવાસર. અને અહીં આવશે હ્ય ગુરુવાસર, સ્વ શનિવાસર. કારણ કે ગઈકાલે આવતીકાલે શનિવાર હોય, તો આજે શુક્રવાર હોય, અને આવતીકાલે કયો વાર યોગ્ય હોય? ગુરુવાસર. ત્યારબાદ છે હાથીના પાંચ અંગોના નામ. ચિત્ર જોઈને લખો. તો અહીં જે તીર છે એ ક્યાં છે? હાથીની આંખ પાસે. તો ત્યાં આપણે લખી શકીએ સર્પ પશની ભે નેત્રે, એટલે કે સરસવ જેવી બે આંખો. પછી તમે જો આ જે બીજું જ ખાનું છે ક્યાં જાય છે? દંત સુર પાસે. તો ત્યાં આપણે લખવાનું દીર્ઘો ધવલો દંતો, એટલે કે લાંબા ધોળા બે દંત સુર. પછી આ લીટો ક્યાં જશે? તમે જોઈ શકો છો સુંઢ પાસે. તો ત્યાં સુંઢ વાળું વાક્ય લખવાનું કદલી સ્રદશી સુંડા, કેળ જેવી સુંઢ. પછી છે તમે જોઈ શકો છો કાન પાસે. આ જે તીર છે એ કોની પાસે છે? કાન પાસે. તો ત્યાં આપણે લખીશું સુરપાકારો હો કર્ણો હો, એટલે કે સુપડાના આકારના બે કાન. અને છેલ્લું આ જે તીર જે છે એ તમે જોઈ શકો છો પગ પાસે છે, બરોબર? અહીં પગ પાસે. ત્યાં આપણે લખીશું સ્તંભ સમાનાહા પાદાહા, એટલે કે થાંભલા જેવા પગ. બરોબર, પાંચ અંગોના નામ લખવાના હતા, એટલે પૂંછડું ને પેટે બે આવશે નહીં. ત્યાર પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો ગમે તે બે. તો ત્રણે ત્રણ કાવ્ય પંક્તિ જે છે ઈ એક જ પાઠમાંથી તમે જોઈ શકો છો લીધેલી છે. કદલી સદસી સુંડા, સ્તંભ સભાના પાદાહા, સુરપાકારો કર્ણો હો, ધવલો હો, દીર્ઘો હો, દંતો હો. બરોબર, આ એક શ્લોક થઈ ગયો આટલો. પછી એના પછી બીજો શ્લોક છે ઉદરવારો, એ આર્યો. અને ત્રીજો પર્વત સદસે ગાત્રે આર્યો. બરોબર, ત્રણે ત્રણ જે શ્લોક છે એ આ જે ચેપ્ટર છે હસ્તી 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 માંથી લીધેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય સંસ્કૃતના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન.